બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઘનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર આજે રજૂ કર્યું છે પાલનપુરના જોડનાપણા પાસેથી જનસમર્થન સભાને ઘનીબેન ઠાકોરે ભાવુક થઈને રડી પડ્યા હતા ત્યારે લોકોએ ચૂંટણી ખર્ચ ઉપાડી લીધો છે અને લોકો જ મને જીતાડવાના છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અંદાજે પંદર હજાર જેટલા સમર્થકો આ સભામાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહારો કર્યા હતા

પંદર હજારથી વધુ લોકો સભા અને રેલીમાં હાજર રહ્યા હતા છેલ્લા દોઢ માસના પ્રચાર દરમિયાન જે સમર્થન અને 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 આવકાર લોકોએ ચૂંટણી ખર્ચ ઉપાડ્યો છે સભા મંડપનો પણ ખર્ચ ઉપાડ્યો હતો જેને લઈને ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા અને સ્ટેજ પર જ રડી પડ્યા હતા જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા અને શંકર ચૌધરીને અહંકારી ગણાવ્યા હતા ત્યારે બનાસકાંઠાને મુક્ત કરવાની વાત કેનીબેન અને શક્તિસિંહ બંને કરી હતી જોકે સભા સ્તર બાદ એક વિશાળ રેલી દ્વારા ગેનીબેન ઠાકોર પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સુકરાણા વાસ્યા છે ડિસ્ટવી અમીરગઢ